एक खिलाड़ी के रूप में मैं चाहूंगा कि हर भारतीय स्वस्थ और चुस्त रहे। तंबाकू स्वास्थ्य और तंदुरुस्ती को नुकसान पहुंचाता है। सभी तंबाकू पदार्थ खतरनाक और घातक है। अगर आप स्वस्थ और तंदुरुस्त रहना चाहते हैं तो तंबाकू से दूर रहें। मैं रहता हूं, आपको भी रहना चाहिए। आइए तंबाकू के सामने दीवार बनकर खड़े हों। તમને લાગતું હશે કે છોકરીઓ જિંદગીમાં રંગ ભરી જાય અને તમારી દુનિયા રંગબેરંગી બનાવી જાય. આમાં તમને બહુ મજા આવતી હશે, બધું કલરફુલ દેખાતું હશે નહીં. પણ મને મને અહીંથી બધું બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય છે. છોકરીઓ વિટામિન સી પરોપજીવી હોય છે, પરોપજીવી જે જ્યારે જરૂર હોય ત્યારે તમારી આસપાસ ફરે, તમારો ભરડો લે, તમારો ઉપયોગ કરે અને તમને ખતમ કરી નાખે. સામાન્ય વિજ્ઞાન પ્રમાણે વિટામિન સી અને કોફી આ બંનેના ઉપયોગથી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મને ડેવલપ કરી શકાય. પણ પ્રેમના વિજ્ઞાનમાં વિટામિન સી, છોકરી અને કોફીનો સંગમ તમારી કલરફુલ જિંદગીને બ્લેક એન્ડ વ્હાઈટ કરી નાખે. અને આ વાતનું ભાન મને થયું, પણ બહુ મોડું. હું જીગર છેલ્લા એક વર્ષમાં પ્રેમ વિશેના મને જેટલા અનુભવો થયા છે ને, એ હું કદી ભૂલી નહીં શકું. પ્રેમ વિશે જેટલું મેં જાણ્યું છે, છોકરીઓ, ઉડતા પતંગિયાઓ, ગુલાબની પાંદડીઓ, કેન્ડલ લાઇટ ડિનર, આ બધું સાંભળવામાં સારું લાગે. પણ એ તો જેના પર વીતી હોય ને એને જ સમજાય. અને એક વાત પહેલેથી જણાવી દઉં, જો તમે એમ માનીને આવ્યા હો કે આ કોઈ યશરાજ ટાઈપ્સ ગ્રેટેસ્ટ રોમેન્ટિક લવ સ્ટોરી હશે તો એવું કાંઈ નથી. ઇટ્સ નોટ અ લવ સ્ટોરી, ઇટ્સ અ સ્ટોરી અબાઉટ લવ, પ્રેમ વિશેની કથા, મારી પોતાની વ્યથા. તમે પોલિસી લેશો તો લોન પણ મળશે અને પ્રીમિયમ પણ વધારે નથી. અને તમે છે ને 10 વર્ષ પછી યાદ રાખશો કે જીગરે રાઈટ ડિસિઝન લેવડાવ્યું હતું. આ ફોર્મ છે અહીંયા, તમારે સહી કરવાની, આપણે આ ફોર્મ ભરવાનું છે ખાલી. એક્સક્યુઝ મી સર, ફોન. હા વડીલ. કઈ નહીં, આપણી બેઠક પર આવો, પૌવા ખાવા. તમારા નેબર મગનલાલ સાહેબ, એમને પોલિસી લેવાની હતી એટલે પ્લાન સમજાવતો હતો. પૈસા
પૈસા ઉઘરાવે છે બહુ આરામના પૈસા ભેગા કર્યા છે એક કામ કરે ને ખાડામાં બરાબર ઉતાર તું અને હબર તું તઈનો તઈ જ રહેજે હું જસ્ટ પહોંચું છું લા પેમેન્ટ માં આવ્યો છે ચટ્ટી આપણું કમિશન તૈયાર રાખજે આ છે વડીલ મારા તમારા આપણા બધાના વડીલ ખોટે ખોટી ફિલોસોફીઓ જાડવાની એમની આદત છે જો કોઈ દિવસ છે ને વ્યસન નહીં કરવાનું એ તો તારા હાથમાં શું છે બે લીંબુ છે લાવે ખોટું નહીં સમજવાનું જો સારું ફ્રૂટ ખાવાનું સારા આપણા જેવા કપડાં પહેરવાના અને લીંબુ ચૂસ્યા કરવાનું હે જાવ ઘેર જતા રોલા ગેટ આઉટ આમ તો વડીલે લાઈફમાં કાંઈ ખાસ ઉકાળ્યું નથી બસ આ એક લૂના એ જેમની માશુકા અને એ જેમની પ્રેમિકા આ છે હાર્દિક ઉર્ફ એડમિન ભગવાન જાણે કેટલા વોટ્સએપ ગ્રુપ ચલાવે છે આ માણસ બધાનો એડમિન બસ એનું મોબાઈલ જ એની દુનિયા વોટ્સએપના સ્માઇલીઝની જેમ એના ફેસ એક્સપ્રેશન્સ દર બે મિનિટે બદલાય જ કરે એક વાર કેવું થયું પોકેમોન પકડવાના ચક્કરમાં આ ભાઈ ખોટી જગ્યાએ ઘૂસી ગયા કેવું છે હાય હેન્ડસમ મગન લીધી પોલિસી લીધી તું સોસાયટીમાં આવ તને કમિશન આપું મારી હરામની કમાણીમાંથી જા જોયા હોય મોટા હું થયું અને અને હું થયું સાંભળ્યું એને અમારો હારો સાંભળી ગયો તને કેટલી વાર કીધું છે કે આ ડબલું બદલ તારા લીધે મારા સંબંધ બગડે છે યાર અચ્છા લોકો સેમસંગ વાપરે આઈફોન વાપરે ઓલું આ તું આ નોક્યુ લઈને બેહી રહ્યો છે યાર થુલા જેવું મેને તેરે કો કિતના સમજાયા લેકિન તુને નો કિયા તો નો કિયા હું શું કરવા બદલું આ ફોન મને એમ કો ફોન નું કામ શું શું ફોન આવે ફોન જાય મેસેજ આવે મેસેજ થાય તો થાય છે આમાં મારું કામ પૂરું બે જાને યાર અને તમને શું આ પેલી બકરી પેલો ખટારો ઠોંચડું તમને કેટલી વાર કીધું કે બદલો તમે બદલો છો અરે એને વેચો એમાંથી જે આવે ને એમાં થોડા પૈસા ઉમેરો તો એક મસ્ત સાયકલ આવે સરસ સાઈટનું એવરેજ આપે છે 60 તારી બાઇક આપે છે કોઈ દિવસ મારા હરા તારી બાઇક જ્યારે બગડી જાય ને તો ત્યાં ની ત્યાં મૂકીને તારે જતા રહેવું પડે પણ આનું તો આમ ડીચ્યુ દબાવ ને તો તરત જ પેન્ડલ વાગે અને યાદ રાખજે છોકરા આ છે ને તને કોક દિવસ કામ લાગશે દેશદ્રોહી એની મને ટાયર ફાટ્યું શું ના ના મનિયો ફાટ્યો અને આ છે મનન ઉર્ફ મનિયો એનો પહેલો ટ્રુ લવ એટલે રક્ષા રક્ષા પાછળ ભાઈ એટલા ઘેલા થયેલા કે પહોંચી ગયા કોઈ ટેટુ આર્ટિસ્ટ પાસે નામ લખાવા પણ ત્યાં થઈ સ્પેલિંગ મિસ્ટેક અને રક્ષાના બદલે રિક્ષા લખાઈ ગયું એનાથી એ મોટી ટ્રેજેડી એ થઈ કે પેલી રક્ષા કોઈ રિક્ષાવાળા સાથે ખરેખર ભાગી ગઈ બસ એ દિવસથી મન્યો બદલો લેવા રોજ નવી છોકરીઓ પર ટ્રાય મારવા લાગ્યો પણ આઈ લવ યુ જીગા સપોઝ કર કે આજે છે ને આ ડીશ એ તારું જીવન છે અને આજે પૌવા છે ને એ તું છે હસીસ ના ટોપા એમ વેરી સિરિયસ અરે યાર આ ડીશ છીછરી છે પણ વાત બહુ ઊંડી છે સમજ ઓકે પૌવા એટલે એકદમ આમ નીરસ સુક્કા ટેસ્ટલેસ એ તારું જીવન એટલા માટે પ્રભુએ આ આપ્યું વોટ ઇઝ ધીસ હે લીંબુ લીંબુ વેરી નાઇસ ઓળખી જાય છે તો હવે મને એ કે આની અંદરથી આપણને શું મળે રસ 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 મળે એવું મને ના ખબર પડે એવું નહીં યાર આની અંદરથી એવું શું મળે કે આપણને કામ લાગે
ખટાશ ખટાશ તને કોઈ દિવસ કામ લાગે યાર કેવી વાત કરે છે યાર તું તું સમજ તો નહીં સાયન્સ નો માણસ છે આની અંદર થી ગુણ કે ગુણ પેલો હા યાર પેલો વિટામિન સી ક્યા વાત હે વિટામિન સી તો વિટામિન સી ની તને સખત જરૂર છે અજો યસ એવું નહીં લાય એ આખું આપડી લે લીંબુ કઈ લે લે છે યાર તને જરૂર છે આવી જ એક વિટામિન સી ની વિટામિન સી એસ એચ ઈ ક્યા વાત હે બે જુયા બોગસ કોન્સેપ્ટ છે યાર ના ના જો એ વિટામિન સી તું આમ નાખીશ ને અને પછી એને ટેસ્ટ કરીશ ને મને જીગો ટેસ્ટી લાગે છે ક્યા શું બોગસ વાતો કરો છો યાર તમે જીગા વડીલની વાત તો અંડરએસ્ટિમેટ ના કરીશ બિલકુલ સાચી વાત છે એક વાર તારી લાઈફમાં કોઈ છોકરી એન્ટર થઈ એ દિવસથી તારી આજુબાજુમાં પવન ઉડવા માંડશે તારી આજુબાજુમાં ગુલાબની પાંખડીઓ ઉડશે અરે તારા બેકગ્રાઉન્ડમાં વાયોલિન વાગશે અને પછી લાફા પડશે બે વાયોલિનના ભાવ આપણને ના પોસાય આપણને છે ને યાર એક જ વિટામિનની જરૂર હોય કયા એ રૂપિયા ઉઘરાઈ લેજે વિટામિન એમ એમ કઈ નહીં આજે હું પૈસા ચૂકવી દઈશ આ જોઈએ લા સંભારમાં સરગવાની સિંગો તો જોઈએ તમે હસ્યા કેમ હું આપું છું હું ચૂકવી દઈશ ને પણ અરે હું આપું છું યાર હું જસ્ટ અબાઉટ કોઈ દિવસ આપ્યા તમે તો આજે આપશો વડીલની એ વાતને મેં ભલે હસી કાઢી હોય પણ બાકીની આખી દુનિયાએ એ વાત જાણે સિરિયસલી લઈ લીધેલી કેટલો મોટો થઈ ગયો છે હવે આના માટે વહુ શો તો ભાભી ભાત લાવું છું જીગા ક્યાં સુધી આમ નામ હું તને જમાડતી રહીશ હવે તો કોઈક શોધ હિટલરના પ્રચારક ગોબેલ્સે કહેલું કે એક જૂઠને 100 વાર કહેવામાં આવે તો લોકો એને સાચું માની લેશે મને ડર એ હતો કે આ થિયરી ક્યાંક મારા પર તો લાગુ નહીં પડે ને ભાઈ આજે તો કેરીનો રસ છે શો વાત કરે છે ભાભીએ ફોન કરવાનું કીધું હા ટિફિન મળી ગયું છે ટિફિન મળી ગયું છે હું જમી લઉં છું હું જમી લઉં છું તું પણ જમી લે તું પણ જમી લેજે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલ શો 10 વર્ષથી જોઉં છું શો ટિફિન મળી ગયું છે હું જમી લઉં છું તું જમી લે છે આવું રોજ રોજ કેવું પડે એ તો પ્રેમ છે પ્રેમ પણ ઇન્ક્વાયરી વાળો પ્રેમ યુ જસ્ટ ગ્રો અપ સમજાઈ જશે ઓ હેલો એક ઘર માણસ યાર જો અરે મારે પેલા મહેતા સાથે મીટિંગ છે હું જાઉં છું જમી લેજો સર આ પોલિસીમાં એક નવો પ્લાન આવ્યો છે પ્લાન નંબર A21 છે જેમાં પ્રીમિયમ 3 પ્રકારે ભરી શકાય એમ છે પ્રીમિયમ નંબર 1 જોઈ લે સોરી સર આ પ્રીમિયમ 3 પ્રકારે ભરી શકાય એમ છે યરલી હાફ યરલી અને ક્વાર્ટરલી અને તમે ઉપાડી લે પહેલા ફોન ઉપાડી લે હેલો કઈ છે લા મિસ્ટર મહેતા ને ત્યાં છે અલા કાળા કોટ પાય બેઠો છે એ વકીલ છે જ નહીં હાલા નીચે પ્રોવિઝન સ્ટોર ચલાવે છે જોજે ફેરવાઈ જઈશ પોલિસી લેશે તારી પાસે પણ પ્રીમિયમ તારી પાસે જ ભરાવડાવશે તું નીકળ જા તારી તો વડીલ યાર તમને 50 વાર કીધું યાર બિઝનેસ ના ટાઈમે ફોન નહીં કરવાનો કમ મેં શું કર્યું લાખ રૂપિયાની પોલિસીનો ક્લાયન્ટ હતો ઓ પ્રીમિયમ કોણ ભરશે તો બધા ભેગા થઈને ભરી નાખીશું યાર ચિંતા શું કરે શું યાર દર વખતે તમારી મગજમારી મૂકો ખોટી મગજમારી કરે Thank you.
તમારું ફોર્મ. સોરી. પેલી છોકરી ક્યાં ગઈ? મારી લાઈફમાં જોયેલી આ બીજા નંબરની સૌથી ખૂબસૂરત છોકરી હતી. પહેલા નંબરે તો રામલીલાની દીપિકા, સોરી બીજા નહીં, ત્રીજા નંબરની સૌથી ખૂબસૂરત છોકરી હતી. બીજા નંબરે તો આશિકની શ્રદ્ધા. એટલે તમે લોકો ખરેખર આમ 20 રૂપિયા માની જાઓ? તું ફ્યુચર પીઆઈ શેખ છે? ઘુસકી બાત કર રહા હૈ તું? ના ના સર, એટલે તમારા લોકોની સેલરી કેટલી બધી ઓછી હોય, એમ તમારા તડકામાં દિવસ રાત ડ્યુટી કરવી પડે તો એનો સ્ટ્રેસ કેટલો બધો વધારે હોય. હું સ્ટ્રેસમાં હતો સર, એમાં ભૂલમાં ચડાઈ દીધી. અરે તેરે કો એસા કોન સા સ્ટ્રેસ થા તો તું મેરે પે બાઇક ચડા દિયા. અરે એસે કોન સે ખાયલો મેં થા તું? આશિક હું સાહેબ, પહેલી વાર પ્યાર હુઆ હૈ. ઓર પતા હૈ, લડકી કા નામ ભી નહીં પતા મેરે કો તો. લવેરિયા હા? જા ચાલ જા, લેકિન દુબારા એસી ગલતી મત કરના. અરે સર, પ્રોમિસ સર, નહીં કરું. ઠીક હૈ, ચાલ જા. થેન્ક યુ. અલ આવી રીતે ડ્યુટી કરવા જાઓ, ગમે એને જવા દો છો? તમારે ટાર્ગેટ બાર્ગેટ નહીં હોતા, અમાર તો હોય છે. અબે તેરી તો મેરે સબ પંગા લિયા. અરે કભી તો તું મેરે હાથ મેં આયેગા ના, છોડુંગા નહીં મેં તેરે કો. એ એ જગા, અલે હું થયું છે પણ તને ક્યારનો શું છે? વડીલ 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 વડીલ, તમે સાચું કહેતા હતા એમ ને? પણ એટલે શું સેનો? અરે પેલી પેલી પૌઆ ને લીંબુ વાળી વાત. હા, એનથી એસિડિટી થાય એવું? એમ નહીં યાર. તો તો અરે પેલું હું પૌઆ, એ લીંબુ નો રસ, પેલું પેલું વિટામિન સી. આયે હાય, મન લાગ્યા કોક ને ભળી ગયો છે. એ સોલિડ, એ સંભાળજો. મને મને શું કહું તને, એની આંખો કાળી દ્રાક્ષ જેવી, એના ગાલ લાલ લાલ સફરજન જેવા, અને એના દાડમની કળી જેવા દાંત, દૂધ જેવો ધોળો એનો રંગ. અયે તુલા પ્રેમમાં પડ્યો કે ફ્રૂટ ડીશમાં? અને અને આમે શું કામ માની લઈએ? તું કેટલા માર માની લેવાનું કોઈ પ્રૂફ છે? આ તો છે ને મારી પાસે. આ તો બતાય. આ તો અત્યારે બતાવું? આ બતાય. આટલે યાર તું પડી ગયો. ઇટ્સ ઓકે, ચલ આવતો રે. લા તું થોડું ધ્યાન આપ ઓય, આ જો ટી-શર્ટ ઊંધી પહેરી તે. મુદ્દે બુરા લાગ ચાહે તો ક્યા હોતા હૈ વહી હોતા હૈ જો ગણપતિ બાપા મોરિયા યાર. મહેન્દ્ર ખાન સુ હે ટેન. અલા એકે કાળો વાળ નથી, તું પડી પડીને બામાં પડ્યો. એ બા નહીં આ સુજલા, તારો ભાભી ની સહી સહી? અલા કઈ ટાઈપ ની ભાભી છે યાર? હોઠ થી સહીઓ કરે છે. હટ, હજો
આ તો વોટ્સએપ નું સ્માઈલી છે યાર. તું ઘેર જતો રહે ને દોસ્ત. વડીલ વડીલ, હું બસ સ્ટોપ પર ઉભો હતો. હા પવન, આવે મારા હાથમાંથી કાગળ ઉડ્યા અને એક ફોર્મ એના મોઢા પર. પછી એ જતી રહી. આપણે એને શોધવાની છે. એવું થયું? હા. ડોન્ટ વરી, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો મિત્રો, ઘરમાં બધા ઊંઘે છે યાર, સૂઈ ગયા છે, તો આપણે ઉઠાડવા નથી. મિત્રો, હાઉ આપણે હવે રખડવાનું બંધ. ના ના યાર, પ્લીઝ ગેટ આઉટ. આપણે હવે એ છોકરીની પાછળ લાગી જઈશું. એ ભાભી થાય એટલે એ રીતે નહીલા, છોકરીની ડિટેલ કાઢીશું એમ. સમજો? ડન ડન. ના ના યાર, ઘઉંમાં તો ધનેડા પડે યાર. એ તો રહેવાનું, ઘઉંમાં એવું રહેવાનું. હા તું મરી જા, લા મરી જા. સાંભળી રહ્યા છો રેડિયો મિર્ચી 98.3 FM, ઇટ ઇઝ હોટ, અને મારું નામ છે ક્ષિતિજ. મિર્ચીના વોટ્સએપ પર અલગ અલગ ઘણા મેસેજીસ આવતા હોય છે, પણ આ એક મેસેજ યુનિક છે. ઇટ ઇઝ અબાઉટ અ ખોવાયેલી વ્યક્તિ. જેન્ડર છે ફિમેલ, નામ ખબર નથી, સરનામું ખબર નથી, ફોટોગ્રાફ અવેલેબલ નથી. દેખાવ સુંદર, અતિ સુંદર, હાઈટ નજરથી નજર મળી શકે એવી, વાહ, રંગ અપ્સરા જેવો. અરે પણ ભાઈ, કોઈ નિશાની વિશાની છે કે નહીં? तू छुपी है कहां, मैं तड़पता यहां, जाने जान ढूंढता ही रहा, आवाज दे कहां है तेरा दीवाना यहां है. ચપટી ભરી હિંમત ને પ્રેમ નો છે દીવડો, લિપસ્ટિક ની નિશાની લઈને રે. હાલો હાલો અપ્સરા શોધીએ રે, હાલો હાલો અપ્સરા શોધીએ રે. એક નજર માં દીવાનો થઈ ગયો, રાધા ના કામણ માં કાનો થઈ ગયો. એને ગૂગલ માં શોધી તો એ મળતી નથી, વિકિપીડિયા માં પણ જડતી નથી. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં એ દેખાય છે, કોઈને જતી જોઉં તોય લાગે એ જ જાય છે. જોઈ નહોતી એને ત્યાં સુધી હું ઓકે હતો, ગર્લ્સ ના નામ થી એક કિલોમીટર દૂર રહેતો, બટ એને મળ્યા પછી દુનિયા બદલાઈ ગઈ. કોરા મનના કેનવાસ પર રંગોળી સર્જાઈ ગઈ, પિન ચોંટી ગઈ છે મારી, ક્યાંય બીજે ધ્યાન નથી, કામ કાજ ભૂખ પ્યાસ એકે વાત નું ભાન નથી. ગમે તે કરો પણ એને શોધી લાવો, દોસ્તી ની કસમ યારો મને બચાવો, ખોવાયેલી ખુશીઓ ને પાછી અપાવો. જાઓ 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 જાઓ, કોઈ ઢૂંઢ કે લાવો. દીપિકા ના પપ્પા સાથે રોજ ટીવી રમું છું, પ્રિયંકા ના ડેડી સાથે દર સંડે જમું છું, અનુષ્કા ના બાપુ આપડા ખાસ ખાસ છે, સોનાક્ષી ના પપ્પા મારા ચરણો ના દાસ છે, કરીના જેવું ફિગર કે સોનમ જેવી અદા, તું બોલ કેવી જોઈએ માધુરી કે જયા પ્રદા. અબે ગર્લફ્રેન્ડ જોઈએ છે મમ્મી નહીં, હી નીડ્સ વિટામિન સી. એક વિટામિન એવું સંજીવની જેવું, કોરું મન ભીનું થાય, દિલ બીજા કોઈનું થાય, સીધી લીટી જેવો બોય ગોળ સર્કલ બની જાય, રાત રેશમ રેશમ થાય, દિવસ કાપ્યો ના કપાય, મનની વાત બોલ્યા વગર બીજું મન કળી જાય, જેટલું જેટલું મિસિંગ હોય એટલું એ ફુલફિલ કરે, લાઈફ બનાવે બ્યુટિફુલ, ઇનસિક્યોરિટી કિલ કરે, પ્રેમના દીવાઓથી આકાશ આખું ઝગમગે, કન્યા જો બરાબર હોય તો જ પતંગ સારો ચગે. છોકરીઓ મળતી હશે યાર, ખોટા ફ્રી ટાઈમ બગડે છે આપડા, એટલી નબળી ક્વોલિટી નું પ્લાનિંગ હોય છે ને તારું.
અજા આઈડિયા તમારા અન પ્લાનિંગ મારા. છોકરી તારી હોય ને તો પ્લાનિંગ તારું જ રાખવાનું, સમજી ગયો? વાત કરે છે હોશિયારી મારે. ભગવાન ભગવાન પ્લીઝ મળાઈ દે યાર, પ્લીઝ. વત્સ, આ કઈ સિનેમા નથી કે પવન આવે ને કાગળ ઉડી જાય. પ્રભુ આજ તો છે તમારી ભાભી. ભાભી માલ સમાન. આય માલ સમાન. એક કામ કર, એને ફોન કર, એને ઊભી રાખ, એને કે મારે તારી સાથે વાત કરવી છે. નંબર તો ક્યાં છે? આ આપણી પાસે છે આનો નંબર. હે બોલ બોલ બોલ. G-J-1. અબે અંકિત, ત્યાં અંકિત અંકિત અંકિત, એક કામ આવ્યું દોસ્ત. રાજા, એક નંબર ની ડિટેલ કાઢવાની છે. ના ના, લખ G-J-1. હા ભાઈ, ઇન્ટોલરન્સ પતી ગયું ક્યારનું યાર? પતી ગયું. સચાવ. તને નહીં, તને નહીં, તને નહીં, તને નહીં, તને નહીં રાજા. હા આજ છે, આજ છે. પણ હવે આપણે કરશું શું? કરશું શું એટલે? અંદર ડોરબેલ ટિંગ ટોંગ. એ દરવાજો ખોલશે. ઇન્ટ્રો. એના બાપા પોલીસમાં હશે તો? કાલી જુબાન. હું એટલે કહું છું આપણે ઘેર જતા રહીએ યાર. ચાલ તું, લેટ્સ ગો. લે લે ના, મારે બહાર તો આવશે ને. એડતી તો કોઈ છોકરી બહાર આવતી હશે યાર. કેમ બહાર ના આવે? એવું તો શું કરતી હોય છોકરી અંદર? 70 કામ હોય છોકરીઓને, ખબર છે? મારી બા કહેતી હતી, શી વોઝ વેરી બિઝી. એટલે કહું છું ચાલો ને યાર. ગોડી મોટી બની બની. પ્લીઝ પ્લીઝ. શું છે આ? કિંગ ક્રોસ. હે હેડ યા ટેલ. હે તું યાર, હેડ આવે તો અહીંયા ના જોઈશું. તેલ આવે તો ટિંગ ટોંગ. ડોરબેલ અંદર. ઓકે. હા હા. પ્રભુ, આ ઉભો પડશે તો તમારો. અરે લેતો જા, પણ હેડ છે કે ટેલ તો કહેતો જા. સાહેબ હું તો આંધળો છું. ઓકે, હોઈ શકે આંધળો, હોઈ શકે. બહાર આવી, બહાર આવી પેલી. બાય મમ્મી. તેલ પડ્યો હશે. યસ, બે તેલની પૂંછડી જઈને સીધું કહી દેને એને. ચા 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 ચા, ચલો જઈએ. હે શું જઈએ? જઈને એને પ્રપોઝ કરી દે. સીધે સીધું જઈએ. જા. વડીલ કોલેજ જતી લાગે છે યાર. ભણવાનો ટાઈમે ક્યાં ડિસ્ટર્બ કરવાની? ફટો. એ લબકા લેવા મંડી હવે તારે. તપ. તને બહુ અનુભવ હશે થપ્પડો ખાવાનો. હું શું લ્યા કહું? અને એક ટાઈમે કહેતા કહી દઉં. બટ ધ પોઈન્ટ ઇઝ, ગભરામણ ડર તો લાગે કે નહીં? તારી ફિલોસોફી ના આપણે જાણે હવે જતી હોય તો ચાલ. તમને કોફી ભાવે? શું કીધું? કઈ નહીં. પડી ગયો પિક્ચર નો તારો. ચાલ લવ સ્ટોરી.
જેમણે હવા ભરી એમણે જ ટાંકણી મારી મારા પ્રેમના ફુગ્ગામાં. પણ પેલું કહે છે ને, નસીબ ખરાબ હોય તો ઊંટ ઉપર બેઠેલાને કૂતરું કરડી જાય. મારી પ્રેમની પનોતી પણ મારી રાહ જોઈ રહી હતી. એક્સક્યુઝ મી, હેલો, એની પ્રોબ્લેમ? એક્ચ્યુઅલી મારું પેટ્રોલ ખતમ થઈ ગયું છે અને મને થોડી જ વારમાં એક્ઝામ હોલમાં પહોંચવું પડે. તું, મેં તને ના પાડી હતી ને, તું કેમ મારો પીછો કરે છે? એમ નહીં માને ને, હમણાં હું કોલ કરીને પોલીસને બોલાવું છું. તારા જેવા ઘણા જોયા, ઉભો રહે તું. હમણાં પોલીસ આવશે ને ત્યારે બધું ઈડિયટ, જ્યાં છોકરી જોઈ નહીં ત્યાં આવી જાય. Excuse me. તું એમ નહીં માને નહીં, તું જો હવે હું છું ને ભૂલ. અરે તને જ બોલાવે. હાય હાય, એક્ચ્યુઅલી અહીંથી જતી હતી અને મેં તમને જોયા. આઈ એમ સોરી. કેમ? હું એ દિવસે તમને ના બોલવાનું ભૂલી ગઈ. આઈ શુડન્ટ હેવ સેડ ધેટ. જો તમે એ દિવસે ના હોત તો મારી એક્ઝામ મિસ થઈ ગઈ હોત. થેન્ક યુ. બાય ધ વે, આઈ એમ શ્રુતિ. ઇડિયટ? હા, આઈ એમ એન ઇડિયટ. Do you remember? તમે જ કીધું હતું. I'm sorry. મસ્તી કરું છું. I'm Jigar. Hi. જા જા જા. કોફી? હા? ટી, કોફી? યા? ઓકે. ચલે. લાઈ લાઈ, બીજી મૂક, બીજી ચા બનાય. Thank you. Thank you. Welcome, sir. Nice place, na? Hai na? Hu mood ma hu na, tyare ahi aao. Anjar mar mood na hoy to ahiya jao. To tame petrol nu karo chho ne? મારો ફ્રેન્ડ હતો, એ મજાક કરવાની આદત છે. બધા ફ્રેન્ડ્સને ફોન કરીને આવી રીતે જાહેરાતો ભરાવતો. સોરી. All boys are same. I'm sorry. It's okay. ફોન બદલાઈ કેમ નથી નાખતો? હા, ફોન ફોન. હા,
फेसबुक हाँ या डीपी सिंड्रेला ओ तुम शू तू पेलू बहु सैड सैड हो छोकरी लाइफ में बहु प्रॉब्लम्स फैमिली नू कहीं ने पछी एक दिवस मैजिक थाय ने बधा प्रॉब्लम्स गायब तुमने गर्ल्स ने आवू तो बहु गमे नहीं लेट नथी थई गयो वेल आई थिंक निकळवू पड़शे पछी मळे हां बाय काले मळीशु ने हां मळीए बाय हेलो मारु नाम जिगर छे हूँ यहाँ बाजू में रहू छू आई विल हेल्प यू ओह ओके थैंक यू सो मच जिगर मैं थैंक यू छू आई एम गीता हेलो हूँ यहाँ बाजू में रहू छू मारू कोई काम है तो कहजो श्योर अरे पण एटलीस्ट चा पीने तो जवित पड़शे अत्यारे श्योर જમવાનું શું કરવાનું એક કામ કરો બહારથી ના મંગાવતા હું ભાભી ને કહું છું થેપલા મોકલાવશે પાછું થેન્ક યુ એકા થેન્ક યુ ને સોરી લોકો કોથમીર ની જેમ ભભરાતા હોય છે એમાંના એક છે ભાઈ એક ચા લાવજો એ એ ચાય દે સાહેબ ને આ આવજો ટીશર્ટ વીસડ હે બકા એક લાવજો ને વડી હું શું કહું છું મને શું ખબર તું શું કહે છે મને ખબર હોય તો હું પેલું કહેતા હતા ને આ ડબલ્યુ ડબલ્યુ હમ ફોન ફોન ચેન્જ કરી કાઢ મોબાઈલ નું મોબાઈલ નું હા અરે મેં કીધું કે તમારી વાત બરાબર છે આપણે બધી કાઢી હું તો તને એફવાય થી કહેતો હતો તો પછી અત્યારે જ કેમ શું હું આ તને ખબર જ નથી આ હાળો લુચ્ચો છે અત્યારે કેમ બદલે છે ખબર છે ઓલીના પ્રેમમાં પડ્યો ને ઓલી ફ્રૂટ સલાડ હે બે ના યાર ચાલ ચાલ અરે એવું નથી યાર એના પ્રેમમાં પડ્યો એનું છે આ વડીલ તમે ક્યાંથી ક્યાં લઈ જાવ છો ચાલ હવે પતી ગયું હે આખો ટોપિક પતી ગયો બે તું રેવા દે ને ભાઈ એ ભાઈ શું થયું શું શું જોઈએ છે શું તમારે ફોન જોઈએ છે કલાક થી અમને એક ફોન જોઈએ છે સ્માર્ટફોન જોઈએ છે આ બધા સ્માર્ટ જ છે ને મજા નથી આવતી કઈ હે એટલે થોડો વ્યવસ્થિત જોઈએ છે શું રેન્જ સુધીનો જોઈએ બે હજાર માં મળે સ્માર્ટફોન 2000 નો હશે 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 જુઓ હશે જો 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 ઉભા રહો બે રે બાદે ને યાર લો ચાઇના છે હે ચાઇના છે વેરી નાઈસ ચાઇનીઝ ચાલે જ તું લઈ લે એકવાર હું છે ને તને ફોન કરી કરીને બહુ વાર ફેરવાયો છું તું ચાઇના તો ચાઇના હે એ સર 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 મોબાઈલ ચાઇના નો જાય એની ગાઈડ ગુજરાતી માં આવશે લે દૂધ માં તો ઉભરો આવે યાર શું યાર તું તો એ ભાઈ લેવાનો છે સર
એ છોકરો ને સાળો કોઠી પાછળ સંતાણો કોઠી પાડી આડી છોકરા ચીસ પાડી શરાબી થોડા એ નવાબી સપના ગુલાબી આહા માછલી ઉડે પતંગી આવતા રે હવામાં રંગ ભરે આહા થોડા છે શરાબી થોડા એ નવાબી સપના ગુલાબી આહા માછલી ઉડે પતંગી આવતા રે હવામાં રંગ ભરે આહા સપના ગુલાબી આહા માછલી ઉડે પતંગી આવતા રે હવામાં રંગ ભરે આહા પ્રેમની બીમારી જોઈ એને લાગી ખુલ્લી ગઢારી આહા માછલી ઉડે પતંગી આવતા રે હવામાં રંગ ભરે આહા ભાભી શું છે મારી પેલી ફાઇલ ક્યાં છે ત્યાં સામે ખાનામાં પડી છે ક્યાં આને પણ કંઈ જ નહીં મળે જીગા હા આમ આવજો શું છે અરે યાર આ છોકરી કોણ છે કઈ છોકરી અરે એફબી પર તે ફોટા અપલોડ કર્યા છે કલીક છે ક્યાં વાળ તોડતો જા કલીક સો મિસ શ્રુતિ માટે હોબી એટલે ગોઈંગ ટુ અ ટેમ્પલ હા ના એવું નથી હું નાની હતી ને ત્યારે આ મંદિરમાં આવતી મમ્મી પપ્પા સાથે ત્યારે એ પણ બંને સાથે હતા ખુશ હતા હતા એટલે એ લોકો ડાયવોર્સ લે છે કેમ મમ્મી પપ્પાના લવ મેરેજ હતા પણ મમ્મીના ફેમિલીમાં કોઈને મંજૂર નહોતું એટલે એ લોકોએ ભાગીને લગ્ન કર્યા પહેલાં તો બધું સારું સારું જ હોય પછી નાની નાની વાત પર ઝઘડા થવા લાગ્યા અને એ નાના ઝઘડા ક્યારે મોટા થઈ ગયા એની ખબર જ ના પડી મને એ જ નથી સમજાતું કે તારે જોઈએ છે શું રહેવા માટે આ બંગલો છે ફરવા માટે ગાડી છે આ ફર્નિચર છે રાત રચેલું છે આ બધું તને ખુશ કરવા માટે કર્યું હજી તારે શું જોઈએ છે એ મને નથી ખબર પડતી
ફર્નિચર, રાજ રચેલું આ ગાડી, બંગલો, મારી લાગણી સમજી શકશે? હા, મારે આ બધું કશું નથી જોઈતું, મારે છે ને તું જોઈએ છે. તું હો દુખી હો ત્યારે મારા આંસુ લૂછવા માટે મને મારો વર, મારો સંજય જોઈએ છે. એ 20 વર્ષ પહેલાનો સંજય જે મને પ્રેમ કરતો હતો, એ સંજય મને જોઈએ છે. હું શું કરું? તો તારું હાથ પકડીને બગીચામાં ફરું, તને તને બાઇક ઉપર બેસાડીને ફરવા જાઉં હું, એમ કર. સંજય, ચાલ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ અને સોફ્ટ ડ્રિંક શેર કરીએ. હા ચાલ, આવા બધા નાટક કરવાની કોઈ જરૂર નથી. એક પણ વખત આટલા વર્ષોમાં એક પણ વખત તે મારી રસોઈના વખાણ કર્યા છે? સંજય તો સમયસર ઘરે આવતો હોય, સાથે બેસીને જમતો હોય, મારી થોડી કદર કરતો હોય, એટલું બહુ છે મારા માટે. એટલું ના કરી શકે તું? તો કામ ક્યારે કરું? રૂપિયા કમાવા કામ કરવું પડે છે, કામ. તમારી જેમ નવરા નથી બેસી રહેવાનું મારા ઘરમાં. હા સંજય, કામ હું પણ કરું છું, કોઈ નવરું નથી બેસી રહેતું. તું ઘરમાં હોય છે ને તારે તારા માટે અને તારા ગયા પછી શ્રુતિ માટે. ફરક માત્ર એટલો જ છે કે તને કામ કરવાના પૈસા મળે છે ને મને નહીં. આવું તો થતું આવ્યું છે, ઘરના કામ જવાબદારી આટલી બધી અમે સંભાળીએ પણ એના પૈસા નથી ચૂકવવા પડતા ને, એટલે દેખાતું નથી, એની કિંમત ગણાતી નથી. વાત માત્ર જીવવાની જ હોય ને તો હું એકલી પણ જીવી શકું છું, એટલું તો ભણી જ છું કે પૈસા કમાઈ શકું છું નોકરી કરીને. એમ નોકરી નથી થતી, બહાર જાઓ એટલે ખબર પડશે કેટલી વિશે સો થાય છે. પૈસા કમાવા માટે ખાલી ભણતર અને ઈગો ના ચાલે, એના માટે હિંમત જોઈએ. હિંમત હિંમત ના હોતે મારામાં તો હું મારા મા બાપને છોડીને આવી જ ના હોત તારી સાથે, સમજો. એક વાર, એક પણ વાર તે એમ પૂછ્યું છે કે મને મારા મા બાપ ભગત પાવે છે કે નહીં, મને એમની યાદ આવે છે કે નહીં. ગુસ્સામાં ઉલટાનું તે તો એમની સાથેના બધા સંબંધો જ કાપી નાખે. બધા બલિદાન માત્ર તમે આપ્યા છે, બસ. મેં તો કઈ કર્યું જ નથી. એવું હોય ને તો તો જા, જતી રહે તારા મા બાપ પાસે, મને મને છોડીને જા. સંજય, ભરી ગયો સંજય. પણ આ રોજ રોજ ના ઝઘડાથી કંટાળો ના આવે? આદત પડી ગઈ છે હવે તો. ક્યારેક મન ભરાઈ આવે તો મારી બેન જોડે વાત કરી લઉં છું. એ મુંબઈ રહે છે અને ત્યાં જ જોબ કરે છે. તો તું અહીંયા એટલા માટે આવે છે કે તું એવું ઈચ્છે છે કે તારા મમ્મી પપ્પા એક થઈ જાય? આઈ રીલી રીલી હોપ. પણ મને એ ખબર નથી પડતી કે લોકો લવ કેમ કરતા હશે. સચ અ વેસ્ટ ઓફ ટાઈમ. અન્ડરસ્ટેન્ડિંગથી શરૂ થાય અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ પર પૂરો. ખાલી અટ્રેક્શન હોય છે. હું પણ ક્યાં વાત લઈને બેસી ગઈ. પણ ઓનેસ્ટલી જીગર, આ વાત મેં બીજા કોઈ જોડે શેર નથી કરી, ખાલી તારી જોડે જ. અચ્છા તો મને એ બતાવ, પોતાની આ સાવ પર્સનલ વાત શ્રુતિએ મારી સાથે શેર કરી? આ એક વાક્ય બોલીને શ્રુતિએ મને પોતાનો બનાવી દીધો, જાણે એનો કોઈ અંગત. એણે મારી પર વિશ્વાસ મૂક્યો, જાણે એ જ અમારી રિલેશનશીપને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગતી હતી. અને આ એક જ મોમેન્ટમાં શ્રુતિ દીપિકા અને શ્રદ્ધા બંનેને પાછળ ધકેલીને પહેલા નંબર પર આવી ગઈ હતી. એ પછી અમારી ઘણી અછડતી મુલાકાતો થઈ અને ધીમે ધીમે એ મીટિંગ્સ નિયમિત બનતી ગઈ. મારા મનમાં એક જ સવાલ હતો, ડઝ શી લાઈક મી? અને એમ પણ છોકરીઓ આવા સવાલનો ક્યારેય કોઈ ડેફિનેટ આન્સર તો આપતી નથી. જીગા, એ જીગા, જીગા, શું છે? શું તું છે ને, હવે દોસ્તી દોસ્તી રમવાનું બંધ કરી દે અને હવે ઘરગથ્થા રમવાનું વિચાર. શું ઘરગથ્થા? શું? અરે યાર,
ઓલી છોકરીને જઈને પ્રપોઝ કરી આય. હા અરે પણ બધું બરાબર ચાલે છે વડીલ. હું અને માન લો કે એકવાર હું હિંમત કરીને પ્રપોઝ કરી પણ દઉં તો શું? પેલું મનમાં એક અજીબ ડર લાગે છે. બિકણ છે. એ કઈ બી. હા તું બિકણ છે. આના મનમાં ડર છે કે ક્યાં કે છોકરીને પ્રપોઝ કરવા જાય અને છોકરી એને એમ કે કહી દે કે કાપન લોહી ના નીકળે. એ શું કહે છે? શું એટલે કે ભાઈ વી આર તો જસ્ટ ફ્રેન્ડ્સ. નો તો એટલે હું બી કે મને તારા માટે એવું કઈ નથી. યુ આર લાઈક માય બ્રધર. ડરાય નહીં. હા તને બીક લાગે છે કે ક્યાંક મારા સપનાઓ ચૂર ચૂર ના થઈ જાય. વડીલ લખી રાખજો, આ શ્રુતિ અંકિતના હાથમાં હાથ નાખીને ફરતી હશે. અંકિત કોણ છે? લે મને હું ખબર, કંટોળા કોણ છે અંકિત? અલે કોઈ બી હોય, કોઈ બી હોય, અવિનાશ હોય, વિશાલ હોય, કોઈ બી હોય, કોલેજ નું હોય, સલમાન જેવો દેખાતો હોય, ઋત્વિક જેવા સિક્સ પેક એબ હોય, અલે કોઈ બી હોય, પણ એ કરે નહીં. આ નહીં કરે, આ પ્રપોઝ નહીં કરે. ખિસકોલી જેવો છે એકદમ, નબળા હૃદયનો. હા એક કામ કર, આ પોઈન્ટલેસ વાત છે, જવા દે, અહીંયા જ પૂરી કરી દે. પેલા પિનાકીને કહે દે ને પેલા ફેનિલના ત્યાં જઈને સિંગદાણા લઈ આવે. યાર બે તારી સિંગદાણાની હમણાં કહું તે. હેપી બર્થડે ટુ યુ. Happy birthday to you. Happy birthday dear Shruti. Happy birthday to you. Thanks. ચલો ઉડાડ દે. પણ કેમ? કેટલું ક્યુટ છે. ઉડાડ ને. મને ગમે છે. હું આને મારી પાસે રાખીશ. મેં તને આ કબૂતર ગિફ્ટમાં નથી આપ્યું, એની ફ્રીડમ આપી છે. શું જુએ છે? ઉડાડ ઉડાડ. ચલ એક મસ્ત જગ્યા લેજો. ચલ ચલ. કેટલી બ્યુટીફુલ જગ્યા છે. નહીં આમુન કેટલો બ્યુટીફુલ છે. નહીં પણ તારાથી વધારે નહીં. એ વખતે મને ડીડીએલજેના શાહરૂખ જેવી ફિલિંગ આવી રહેલી. લાગતું તું પાછળ મારી સિમરન બેઠી છે. આઈ થિંક ધીસ ઇઝ લવ. The feeling of freedom. Good night. Good night. Shruti. Huh?
કેટલું બધું વિચારેલું મેં કે આ મોમેન્ટમાં આ કહીશ પેલું કહીશ, સાલું કશું જ યાદ નથી આવતું, એકદમ બ્લેન્ક થઈ ગયો છું. પણ એક વાત બહુ ક્લિયર છે, આઈ લવ યુ. પણ હું જાણું છું કે લવ, પ્રેમ આ બધા પર તને બહુ ભરોસો નથી. મે બી કદાચ એના રીઝન્સ પણ મને ખબર છે. મોર ઓર લેસ તને ડર છે કે કદાચ કોઈ તારો ભરોસો ના તોડી દે, કોઈ તને હર્ટ ના કરે. પણ યાર ડાયાબિટીસ થશે થશે, એના માટે અત્યારથી ઇન્સ્યુલિન, એટલે શરદીના ડરથી આઈસ્ક્રીમ જ નહીં ખાવાનું. આ મારી ફિલિંગ્સ છે, તું વિચારી જો. શ્રુતિ, હા, જ્યાં સુધી તારો જવાબ નહીં આવે ને ત્યાં સુધી હું ઊંઘીશ નહીં. મેં તને આ કબૂતર ગિફ્ટમાં નથી આપ્યું, એની ફ્રીડમ આપી છે. આમૂન કેટલો બ્યુટીફુલ છે નહીં? પણ તારાથી વધારે નહીં. જ્યાં સુધી તારો જવાબ નહીં આવે ને ત્યાં સુધી હું ઊંઘીશ નહીં. જ્યાં સુધી તારો જવાબ નહીં આવે ને ત્યાં સુધી હું ઊંઘીશ નહીં. ટ્રાફિક કેવો ભોગે છે યાર, પાર્કિંગ ના મળે યાર, માન સ્પેસ મળી તો પેલો સિક્યુરિટી વાળો કાકો આવીને કે હટાવ હટાવ યહાં સે હટાવ. 15 મિનિટ તો એમાં ગઈ. 15 મિનિટ? યુ આર 40 મિનિટ્સ લેટ. એ બધું છોડ ને, તું પેલી વાત કહેવાની હતી કે ને, કાલે આવજે ટાઈમ પર, કાલે કહીશ. હે એ
ગાયો કેટલી હોય છે રસ્તામાં, કેટલી પાર્ટી કરતી હોય છે, આ તો કે શહેર છે કે પાંજરાપોળ. તું શું કહેવાની હતી? લેટ, 22 મિનિટ લેટ. ખબર છે લેટ છું, 8 મિનિટ. અને કોઈ ટ્રાફિક પ્રોબ્લેમ નહીં, કોઈ પાર્કિંગ ઇશ્યુ નહીં, કોઈ ગાય નહીં. મોડો ઉઠ્યો તો ઉઠે માણસ. અને તું શું રોજ બોલાવે છે ને બોલતી નથી? તાર જે કહેવાનું એ કહી દે ને યાર. છેલ્લા 7 દિવસથી હું તારા માટે આવું છું, તારી જ વેટ કરું છું. તને હજી સુધી ખબર નથી પડી? ઇડિયટ. ઓય, જિંદગી મધહોશ થતી જાય છે. વડીલ, શું કહું તમને એના વિશે? એ જ્યારે ખોટો ખોટો ગુસ્સો કરે ને ત્યારે એટલી બ્યુટીફુલ લાગે, એની ગુસ્સામાં ઝીણી ઝીણી થતી આંખો, એના રેશમથી એ રેશમી વાળ, ક્યુટ ક્યુટ એનું નોઝ,
સ્ટ્રોબેરી જેવા એના લિપ્સ અને એના અવાજનો રણકાર. એ મારી સાથે હોય ને ત્યારે જાણે મને દુનિયા મળી ગયો એવું લાગે. આઈ કેન ડુ એનીથિંગ ઇન ધ વર્લ્ડ. મને બધું જ બ્યુટીફુલ લાગે. તમે પણ વડીલ, આપણી પોલિસી પાકી ગઈ. એ જ્યારે મારી સાથે હોય ને ત્યારે મારા દિમાગમાં એક જ સોંગ વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. આપણું ઘેટું ચરવા ગયું છે ને, ઊન મૂકીને આવશે. મનિયા ખોટું થઈ રહ્યું છે બોસ. ખાલી સ્ટાફ પાર્કિંગ જ છે યાર. બોલ્યો અને મારી મર્ડર કેસમાં જતો રહેવું થાય છે. પાંચ ને દસ થઈ. શું? પાંચ ને દસ થઈ. આ મારી સ્કૂલ અને હા બાબુ. રોજ સાંજે 5:10 થાય ને એટલે બાબુ ગમે ત્યાંથી અહીંયા આવી જ જાય. ટ્રાફિક રોકે આમ બાળકો માટે. રોજે સ્કૂલ છૂટવાની રાહ જોતા. 5:10 જ્યારે બેલ વાગે ને જાણે અમને અમારી દુનિયા મળી જતી. બાબુ જલસા. યસ હે ભગવાન, આખો દિવસ આ ટીવી ટીવી ને ક્રિકેટ, કઈ ભાન જ નથી તમને? કંટાળી ગઈ છું તમારાથી. આ તમને ને તમારી ઓલાદને સાચવવામાં ઘણ નીકળી જાય છે, મારો ઘણ. ઓ જીગર, આવ અહીંયા આવ. તું બેસ અહીં. જો આ જો એમનું થોબડું, 2 કલાકથી અહીંયા બેઠા છે પથરાની જેમ. ચાલ રે જાને છાની વાની, જા કિચનમાં જઈને કામ કરને. જમવાનું બનાવ. નથી બનાવવા રે જમવાનું. નહીં બનાવ. શું કરશો? બહાર જઈને જમી લેશ. એમ ના વિચારતા કે બહાર જઈને જમી આવીશ. ઘરનો દરવાજો હમણાં બહારથી બંધ કરાવું છું. આજે ભૂખ્યા રહેશો ને તો ભાન પડી જશે. આજે તો ભૂખ્યા મારું આખો દિવસ ખબર પડશે. ઓ પથ્થર કે સોનમ, પાર્ટી કેમ ગરમ છે? શું થયું? અરે મને પોતાને જ ખબર નથી યાર, સવારથી ઝઘડી રહી છે. આજ આજ એમના ભોળા ચહેરા અને ડાયલોગ બાજીથી ભરમાઈને પ્રેમમાં પડી એમના. મારો તો નસીબમાં હતું. પપ્પાએ મને ચેતવી હતી કે જો આનો ચહેરો જો, હજી વિચારી જો. પણ ના, આપણે તો ગાડા થયા હતા પ્રેમમાં. અને કેમ નહીં, બાગમાં રોજ મળવા આવે ગુલાબ લઈને, અને એને ગોળ જેવી મીઠી મીઠી વાતો. એટલે મને તો એમ કે આખી જિંદગી આવું જ રહેવાનું છે. પણ હવે ખબર પડી, સાહેબ ઉઠે એટલે સાહેબની પથારી મારે સાફ કરવાની, સાહેબ નાઈને નીકળે એટલે બાથરૂમ ધોવાનો, કપડાં ધોવાના, એમના છોકરાઓને નવડાવો ધોવડાવો, એમનો ઉછેર બધું મારા માથે, એમના માટે રાંધવાનું પણ ખરું. હું શું વાત કરું તને, મોજા ઉતારે દરવાજાની પાછળ, ઉતારેલા કપડાં બાથરૂમમાં, ભીનો ટુવાલ સોફા પર, અહીંયા અહીંયા જ મૂકી રાખ્યો હોય. ફ્રીજમાંથી બોટલ કાઢીને પાણી પીવાનું, પણ ભરીને પાછી નહીં મૂકવાની, એ મારે મૂકવાની. અરે દરેક કામ મારે કરવાના. મારે તો નસીબ ફૂટેલા નીકળ્યા. પણ શું થાય, સમય જતો રહ્યો. પણ હા, તારી પાસે હજી સમય છે. યાદ રાખજે, કોઈ રૂપાળી છોકરી જોઈને એના પ્રેમમાં ના પડી જતો. જો એ છોકરી આમના જેવી નીકળી, ગયો તો ગયો. તારી જિંદગી બરબાદ.
एक खिलाड़ी के रूप में मैं चाहूंगा कि हर भारतीय स्वस्थ और चुस्त रहे। तंबाकू स्वास्थ्य और तंदुरुस्ती को नुकसान पहुंचाता है। सभी तंबाकू पदार्थ खतरनाक और घातक है। अगर आप स्वस्थ और तंदुरुस्त रहना चाहते हैं तो तंबाकू से दूर रहें। मैं रहता हूं, आपको भी रहना चाहिए। आइए तंबाकू के सामने दीवार बनकर खड़े हों। मारिया, साउथ इंडियन फिल्म जेवी लव स्टोरी जो तब बहुत खुश हशो नहीं? खुश तो हूँ या तो उड़तो तो हवा में रजनीकांत की गोलियों नी जेम पछी पड़ो बप देने। खबर नहीं भगवान ने आ स्त्री पुरुष ने साथे राखवानो आइडिया कोने आप्यो। इट्स इम्पॉसिबल, मेड फॉर ईच अदर। जिगर, संडे ने अपने शॉपिंग जाइशु। संडे तो मैच है, मन्नी फाग, हूँ नहीं आऊँ। प्लीज यार, प्लान ना बगाड़ी शवे। इसे नो प्लान, तू जब रा जाते जाते प्लान बनाए नाके जे। ते प्लान बनाता पहला मने पूछू तू। जाने तू मने बदु पूछी पूछी ने करे जे। ते आ तारो क्रिकेट नो प्लान बनाता पहला मने पूछे लू। ये भी तो कितनी बड़ी वस्तु मारे एकला करवी पड़ती होती। जेम के पिक्चर नो प्लान हो मनिया जोड़े जाओ केम, कारण के मैडम अवेलेबल नहीं, का तो आज मैडम नो मूड नहीं, के पछी असाइनमेंट छे, कि पछी मैचिंग सैंडल नहीं मळता, कि पछी पेला उत्तर संडा वाला काकी आव्या छे मळवा माटे। बे उत्तर संडा तो कई नाम छे यार। ए हेलो, तू तारी जाते समझे छे शू? हां ना जोयो मोटो विराट कोहली, एक तो तारा क्रिकेट थी कंटाळी छू। तू यार झगड़ो करवा पर केम आवी जाजो, मने नहीं फावे तो मने नहीं फावे, दर वक्त तारी चलाय चलाय करवानी। मारा फ्रेंड्स छे, मारी लाइफ छे, मारे एमने साचवाना होय। तारी लाइफ बोरिंग छे, मा हूं शू करू बोरिंग? सॉरी यार, सॉरी कीधु ना? तू केम मन पर ले जाऊं, तो कई पर बोलू यार। तू साचुच कहे छे, मारेज कई काम नथी, हूं ज नवरी बैठी छु। अरे हूं नथी यार, तन तो खबर छे हूं कई पर बोलू छु, हूं इडियट छु यार, हूं पागल छु। प्लीज सॉरी। तू संडे शॉपिंग करवा आवीश? એક્ચ્યુઅલી જે તે સેન્ડલ આપ્યા તને એના મેચિંગ મારે છે ને ટોપ લેવાનું છે, અને ટોપ હોય તો દુપટ્ટો તો લેવો જ પડે, અને એની નેલ પોલિશ। ઝઘડો એણે શરૂ કર્યો અને સોરી મારે કેવું પડ્યું, પાછો મારા જ મોઢે મને ઈડિયટ પણ સાબિત કર્યો, અને એના જ પ્લાન પ્રમાણે શોપિંગ। ખરેખર તો એણે ખાલી એક જ દાવ રમેલો। આસુ છોકરીઓનું ખતરનાક બ્રહ્માસ્ત્ર। સાલું હવે આમાં છોકરાઓ કરે પણ શું, એટલે ના છૂટકે। કેવું છે આ? અને આ શું છે યાર? કોણે કીધું તો તને અહીંયા આવવાનું? નથી કરવી શોપિંગ મારે, ગો ટુ હેલ। ગર, તે લગન વિશે શું વિચાર્યું છે? જીગર, તે લગન વિશે શું વિચાર્યું છે? કોના લગન? ઓબ્વિયસલી આપણા। હા, તેનું અત્યારે શું છે? વોટ ડુ યુ મીન અત્યારે શું છે? અરે વો પિક્ચર જો ને યાર। જીગર, હું તને કઈ પૂછું છું। શું? તે આપણા વિશે કઈ વિચાર્યું છે? પહેલા લાઈફ તો સેટલ થવા દે યાર। હું પણ એ જ કહેવા માંગુ છું, ક્યાં સુધી આ પોલિસીઓ વેચતો ફરીશ? કે રે પ્રોપર જોબ। લિસન, આઈ એમ વેરી હેપી વિથ માય વર્ક, ઓકે? ધેટ્સ નોટ વર્ક। માણસની લાઈફમાં કોઈ ગોલ હોય જે તારી લાઈફમાં છે જ નહીં,
તું શું કહેવા માંગે? તે આપણી લાઈફ વિશે કઈ વિચાર્યું છે? અરે યાર, આ તો કઈ ટાઈમ છે વાત કરવાનો? હું તારા જ સારા માટે કહું છું. ઓ ભાઈ ઓ સોરી. શું? કેરો પ્રોપર જોબ. કેટલી વાર કહેવાનું હોય? ફાઇન, તારે જે કરવું એ કર. અરે અરે પિક્ચરમાં લેક્ચર. જીગર, તે મારી સાથે કોઈ દિવસ જૂઠું બોલ્યું છે? જૂઠું? અરે યાર, આપણે લાઈફમાં ક્યારે જૂઠું બોલતા જ નથી. એકદમ ટ્રાન્સપરન્ટ, ઓપન બુક. જો, મેં મારી લાઇક્સ, ડિસલાઇક્સ, હોબીઝ, હેબિટ્સ આ બધા વિશે તને કહી તો દીધું. કોઈ બીજો છોકરો હોત તો કહેત પણ નહીં. અરે સિરિયસલી યાર. પણ તું મને પ્રોમિસ કર. શું? કે તું જૂઠું નહીં બોલે. ઓકે, મમ્મી ના સમ. હા. અરે અરે પ્રોમિસ યાર, સિરિયસલી. મારી લીધા ફાફા. અરે અરે એવરેજ લુકિંગ હતી યાર. ક્યાં તારો ફેસ અને ક્યાં? અચ્છા, તું એ છોકરીનો ફેસ જોતો હતો એમ. ટેલ મી વન થિંગ, એની આંખો કેવી હતી? કીધું તો ખરું, એવરેજ હતી. એની સ્માઈલ? ઓકે ઓકે. અને એના વાળ? અને એનું ફિગર? હા, એ મસ્ત હતું. તો એનો ફિગર જો. અરે અરે હમણાં તે તો કીધું સાચું બોલવાનું. સાચું બોલો તો પ્રોબ્લેમ, ના બોલો તો પ્રોબ્લેમ. જો એટલું જ ગમી ગયો ને એનું ફિગર તો જાય ની જોડે, મારી પાસે ના આવતો. અરે તું તો ખરું કરે છે યાર. એ ઊભી રે. શું થયું? કઈ નહીં. તો કેમ કે બોલતી નથી? એમ જ. શું વિચારે છે? કીધું ને કઈ નહીં. એવું હોય? હોય તોય તને શું ફરક પડે છે? એ ફરક પડે છે એટલે તો તને પૂછી રહ્યો છું. શું થયું? તને નથી ખબર ને શું થયું? ખબર હોત તો પૂછે શું કરવા? તો પછી હું કઈને શું કરું? તા ના કે હોય તો ના કે. સી, આઈ ન્યુ ઈટ. તને કઈ ફરક નથી પડતો. બધા જ છોકરા આવા હોય છે. હજુવે મને શ્રુતિ માટે એટલો જ પ્રેમ હતો અને એટલે જ મારા બર્થડેના દિવસે હું એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલો. હાય. હાય. હેપી બર્થડે. થેન્ક યુ. આ શું પહેર્યું છે તે? કેટલું ગંદુ લાગે છે. શું સરસ તો છે યાર. અને કાલે આખી રાત મેં તને ફોન કર્યા. બિઝી જાતો તો તારા ફોન. તો તારા ફોનની રાતો મેં જ હોઈતી. ઓ રિયલી? ઓ તો ફોન ના કરો તો કઈ રીતે ચાલે યાર? બધે દિવસે ફોન નહીં કરવાનો. ફાઇન, વેઇટ. ચલો લાકડી જેવું છે. બોલ શું કહેતી. હેપી બર્થડે. એ જીગા, બે આઈ નહીં યાર. જપને યાર, આવું છું યાર. અરે પણ શું યાર. હા શું કહેતી હતી? આ દર વખતે તારા ફ્રેન્ડ્સ તારી સાથે હોવા જરૂરી છે? લઈ યાર, સ્ટ્રોથી ખાકરા ખાય છે. એટલે અમે નાનપણથી સાથે છીએ યાર. વી આર ચડ્ડી બડ્ડીસ યાર. આપણી પણ કઈ પર્સનલ લાઈફ હોય કે ના હોય, જ્યારે જુઓ ત્યારે ચોટેલા જ હોય છે. શું બોલે છે યાર? એ મારા ફ્રેન્ડ્સ છે. ઓહ, મને તો ખબર જ નથી. ગુડ બાય. અને આ તારા માટે છે. તો આ શ્રુતિનો નવો અવતાર હતો, પોઝેસિવ શ્રુતિ, જેના વિશે મને તો કોઈ આઈડિયા જ નહોતો. અને એ પછી એણે મારી ફ્રીડમ પર રીતસરની સર્જિકલ સ્ટ્રાઇક શરૂ કરી.
આ તારા ફેસબુક માં આટલી બધી છોકરીઓ કેમ છે? આ બધી જ ફ્રેન્ડ્સ તારી ડિલીટ કરી દે તું. બસ મને કોઈ જ તારી છોકરીઓ ફ્રેન્ડ ફેસબુક માં જોતી જ નથી. બાય. બોડીલ સ્કોર શું દયો? શું આખો ટાઈમ ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટ? તારા ફ્રેન્ડ્સ એ કઈ ભાન પડે છે કે નહીં? જ્યારે જો ત્યારે લાગેલા જ હોય છે. અરે પણ કઈ ઇમ્પોર્ટન્ટ કામ હશે યાર. આપણો પણ કઈ પર્સનલ ટાઈમ હોય કે ના હોય? આઈ લવ યુ. પ્રેમ આવો તો ના જ હોય યાર. આ તો ટોર્ચર હતું. ટિપિકલ ગર્લફ્રેન્ડ ટોર્ચર. મને ગુડ નાઈટ કીધા વગર તારી સુઈ જવાની હિંમત કઈ રીતે થઈ? વોટ્સએપ નું લાસ્ટ સીન તે કેમ હાઈડ કર્યું? કૃપાએ તને ફ્રેન્ડ રિક્વેસ્ટ કેમ મોકલી? પ્રિયાએ પોતાના ફોટોગ્રાફમાં તને કેમ ટેગ કર્યો? તારો પાસવર્ડ એ જ છે કે પછી તે બદલી નાખ્યો? પણ મને એક વાત ચોક્કસ સમજાઈ ગયેલી. આઈ લવ યુ. લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ ને મારી જિંદગીમાં કોઈ સ્થાન નહોતું. નામ ના લઈશ તું એનું. વાત છોડ ને યાર. પણ એવું તો શું થયું છે? અરે કંટાળી ગયો છું હું વડીલ. કકળાટ 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 નું ઘર છે. આમ એંગ્રી બર્ડ જેવી એની આંખો, બતકની ચાંચ જેવું નાક, સાવડીના પીંછા જેવા એના વાળ. અરે થૂંકદાની જેવો સ્વભાવ છે યાર. એની સાથે હો ને તો મારો સ્ટ્રેસ વધી જાય છે. આમ ટેન્શન ટેન્શન મૂડ ઓફ થઈ જાય. આજથી આ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ. એનો અવાજ સાંભળું ને તો એવું લાગે જાણે. બે તું બંધ કર ને યાર. અરે ઓય પરપોટો નીકળ્યો. ભાભી નો ફોન આવે છે. હે? ભાભી નો ફોન આવે છે. બે દિવસમાં 50 ફોન કરે છે યાર. સાયકો છે. સાયલેન્ટ કર દે તું. એ સાયલેન્ટ કર દે. દૂર રહીને હોશિયારી મારો. દૂર રહીને હોશિયારી મારો. એ આપણે જવાનું હતું ને. ક્યારે પણ જીગર. તું સમજે છે શું તારી જાતને? પાછું શું થયું? શું થયું? 40 વાર 40 વાર મેં તને ફોન કર્યા, તને એક રિપ્લાય કરવાનો ટાઈમ નથી? તને શું લાગે છે હું નવરી બેઠી છું? યુવ ચેન્જ જીગર, તું બદલાઈ ગયો છે. અરે શું રાઈનો પાડ યાર. નાની નાની વાતોમાં ઇશ્યુ ક્રિએટ કરવાના? મારા માટે આ જ નાની વાત ઇમ્પોર્ટન્ટ છે જીગર. ઓકે સોરી. બસ નાટક ના કરીશ જીગર. મને બધું ખબર છે તારે અંદર શું છે, તું બહાર શું બતાવે છે. અરે તો મારે કરવાનું શું? એક કામ કર, મને લિસ્ટ આપી દે મારે શું કરવાનું શું નહીં કરવાનું. મારી એકી વાતમાં તારું ધ્યાન હોય છે? ના ફોન ઉપાડે છે, ના મેસેજ નો રિપ્લાય કરે છે, ના મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે, ના શોપિંગ આવે છે. અરે નથી ગમતું મને શોપિંગ. દર વખતે તારી લાઈક્સ એન્ડ ડિસલાઈક્સ. તે ક્યારે વિચારે છે મને શું ગમે છે? પાછી લેક્ચર બાજી. તું ક્યારે વિચારે છે હું તારા માટે કેટલું કરું છું? શું કર્યું તે? અચ્છા એટલે અમારે ગણાવા બેસવાનું. તું એકવાર અન્ડરસ્ટેન્ડ તો. એક મિનિટ. માણસને છે ને શાંતિ જોઈએ. એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ સપોર્ટ કરવાવાળું જોઈએ, પ્રેમ કરવાવાળું જોઈએ. એમ નહીં કે આમ પ્રશ્નો પૂછી પૂછીને માથું કાણું કરી નાખે. જ્યારે જુઓ ત્યારે નેગિંગ નેગિંગ નેગો. આઈ એમ અ નેગર. હું નેગિંગ કરું છું? અરે તને બહુ મજા પડે છે. તારો તો શોખ છે મારી ભૂલો શોધવાનો. આ કપડાં કેમ આવા પહેર્યા છે? બેલ્ટ કેમ મેચિંગ નથી? વાળ કેમ કપાવતો નથી? શેવ કેમ કરી નથી? ક્રિકેટ કેમ રમ્યા કરે છે? કરિયર ક્યારે બનાવીશ? અરે માફ કર યાર, નથી જોઈતી તારી એડવાઇસીસ. રાખ તારી પાસે. જસ્ટ લેટ મી બી. આઈ વોન્ટ ટુ બી અલોન. Is that what you really want? Yes. Fine. તારે જે કરવું એ કર, મને કોઈ ફરક નથી પડતો. It's over now. અને આજ પછી મને ક્યારે ના મળતો. ઓ હેલો. શું એટલે તું મને છોડીને જઈ રહી છો એમ? તું એવું ઈચ્છે છે
આ તો જા ને. અરે જા, તું શું મને છોડીને જતી હતી? હું તને છોડું છું હટ. અને યાદ રાખજે, આ તારા આંસુ લૂછવાળો કોઈ બીજો નહીં મળે. સિમ્પથિ સીકર, દયાની ભૂખડી. એમાં હસુ શેનું આવે છે? એટલે પણ છેલ્લે છેલ્લે હીરો બનીને ડાયલોગ મારવાની શું જરૂર હતી? અરે પણ એ તો એક મિનિટ, સારું છે તું ક્રિકેટ રમે છે, બરછી પેક રમતો તો ઓલીએ ભલો ગોચી કર્યો હતો. તું યાર ગીરમાં ક્યાં જીરાફ ગોતે છે યાર? શટ અપ. આપણે તો કેટલા બધા નવરા બેઠા છે યાર. છોકરી તો આવે ને જાય યાર. તું તો તું અત્યારે તો એવું બિહેવ કરે છે જાણે તું એડમ હોય પેલી ઈવ હોય. અને આમ બસ હવે કુદરતે કોઈ બીજી છોકરી રચવાની જ નથી. આમ છેલ્લી છોકરી હતી એ ગઈ. એવું ના હોય યાર. પેલી હિન્દી પિક્ચર નહીં જોતો? બસ ની જેમ છોકરી આવે જાય આવે જાય. મળી રહેશે, જો મળી જ રહે છે. કીડી ને કણ, હાથી ને મણ, તને પણ છોકરી મળી જ રહેશે. હું શું કહું છું, ઇલેક્શન કાર્ડમાં છે ને ફોટો કાળો જ આવે, કમ્પલસરી છે. જો જીગા, પાંચે આંગળી અલગ અલગ હોય બરાબર. એટલે તને જે એકવાર અનુભવ થઈ ગયો છોકરી સાથે, એવું કોઈ બીજી છોકરી સાથે થશે જ એવું જરૂરી નહીં. સમજ હે? જો આટલું બધું થયા પછી પણ માણસ લગ્ન કરે છે ને, વાય? બીકોઝ ઓપોઝિટ એટ્રેક્સ. તું તું જે અમારી સાથે શેર કરી શકે છે હે, અને છોકરી સાથે શેર કરે છે એમાં કેટલો ફરક છે? તો એની સાથે વધારે કરીશ. વાય? બીકોઝ ઓપોઝિટ એટ્રેક્સ. એટલે કામ કર, તું ફરી પ્રેમમાં પડી જા. યુ બીન પ્યાર, તું પ્યાર કર. તું એક કામ કર, આમ છોકરી પર, કોઈ પણ છોકરી પર આમ આંગળી મૂક, એ છોકરી તારી. અમને કે છોકરી. જાને યાર. એવી રીતે પ્યાર કરે છોકરી, જાણે કે ઉપકાર કરે છોકરી. અરે એવી રીતે પ્યાર કરે છોકરી, જાણે કે ઉપકાર કરે છોકરી. જિંદગી આ સીધી હતી, મદ જેવી મીઠી હતી. મારી જિંદગી આ સીધી હતી, મદ જેવી મીઠી હતી. પ્યાર કરી આફત મેં નોતરી. છોકરી 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 દિવસ જલસા રે, કામ કરે ચર્ચા રે, થાય તને ખર્ચા રે. ત્યાર પછી મળશે તરત રોજ નવા પરચારે. લીંબુ મળે હાથમાં, આંખે પડે મરચા રે. રસ્તો નથી ફાંટા છે, કદમ કદમ કાંટા છે. રસ્તો નથી ફાંટા છે, કદમ કદમ કાંટા છે. પ્યાર નથી ફૂલોની ટોકરી. છોકરી 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 છોકરી. હવે જવા દે ને યાર.
हसी हसी बोलावे दिल ने ए डोलावे नजरों ना झूला पर ए पहला झूलावे झूल तो तू थाई पची चढ़ जे वो चकरावे लटक मटक नखरा दे ध्यान तारू भटकावे नौकर के माली ने बब्बे पाली नी नौकर के माली ने बब्बे पाली नी जाने के ऐन करो नौकरी छोकरी 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 તાળી પાડો તો ખરે મારે પગથી કરવું પડે છે યોડલઈ યોડલઈ યે ભદ્રેશ મામા એ ઉપર આયા છે જો ફદા સારું ગાવ ને સારું ગા ફદુ યાર તમને કહું છું યાર મેં કહે છે આને બધી વાતમાં પ્રોબ્લેમ જ છે યાર જ્યારથી અહીંયા આવ્યો ત્યારનો પ્રોબ્લેમ છે ગાયન ગીએ તો કે સારા ગાય નહીં ગાતા દારૂ પીવાનું કીધું તો કે નથી પીતો શું પ્રોબ્લેમ શું છે તને યાર તમે પીઓ ને અમારે નથી પીવી આ તારા મને રૂહબ જલાઈએ હે દૂધ ની બોટલો લઈએ આના માટે કમ્પ્લેન બોય કમ્પ્લેન ઓકે જીગા જો અત્યારે તો તારું એકદમ નાનું 2x2 નું બ્રેકઅપ થયો છે આટલું આ વેફર જે એટલું 2x2 હવે માની લે તારું 1200 સ્ક્વેર ફૂટ નું બ્રેકઅપ થાય એટલે કે છૂટા છેડા ત્યારે તો તું કેટલો બધો ઘડો ભરીને દારૂ પીશ એના કરતા અત્યારથી થોડું થોડું પીવા માટે પ્રેક્ટિસ કર લે પ્રેક્ટિસ કર લે પ્રેક્ટિસ ઇઝ મેન પરફેક્ટ પરફેક્ટ સીધો બેસ ને જો જીગા છે ને તું તારું જ ના વિચારીશ યાર આ બહુ સિરિયસલી કહું છું ઓ માય ગોડ લુક એટ અપસ્ટેર્સ અપસ્ટેર્સ કર જો આટલું મોટું આકાશ છે કેટલું વિશાળ આકાશ છે જ્યાં સુધી તારી નજર પડે ને ત્યાં સુધી નું આકાશ છે પણ એને અહમ નો છાંટો છે નથી 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 તો તું શું કામ રાખે છે આ પી લે ઈગો નહીં રાખ આ જો એક વસ્તુ સમય કે કોણે કીધું કોણે એવું કીધું અહીંયા કે પ્રેમ બે વાર ના થાય થાય હું તારી સાથે જ છું આબો 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 સાચું બોલે છે એડમિન ઇઝ ઓલવેઝ રાઈટ WhatsApp ની સ્વગન આ ઓકે જો મારી વાત સાંભળ જીગા પ્રેમ અંદર જ હોય છે સમજ પ્રેમ અંદર જ હોય છે સામે વાળો બદલાયા કરે મને એક વાત કહો તમે જીગરના કલીક છો ને તમે હા હું જીગરનો મોટો ભાઈ ઓ આરતી હા શું જીગરના ભાભી આ જીગરની કલીક છે હમ કલીક ઓ લગ્ન પહેલા અમે પણ કલીક જ હતા કેમ હા તો હું રજા લઉં ઓકે આવતા રહેજો જીગર આજે શ્રુતિ આવી હતી દુકાન પર અરે વલી અબ્બી વાળી તારી કલીગ હા તો શી ઇઝ પ્રીટી પછી શું વિચાર્યું તમે લોકોએ
શું વિચારવું એટલે શું વિચારવાનું? હે આઈ મીન ઓકે આરતી, પેલા શ્રુતિ ખમણ, સોરી શ્રુતિ ખમણ એને આપને લાવી. તમને બહુ મજા આવે છે? બહુ ગમતી હોય તો તમે પડી જાઓ. માણસે ઘરમાં શાંતિ ના હોય? નોનસેન્સ. જીગર, પચીસ વર્ષ યાર, 25 વર્ષમાં પહેલી વાર ભાઈ જોડે ઝઘડ્યો. કેવો હતો ને હું, કેવો થઈ ગયો. લોકો કહે છે પ્રેમ અમર હોય છે, બટ આઈ થિંક લવ કમ્સ વિથ એન એક્સપાયરી ડેટ. આ હતી મારી લવ સ્ટોરી. શું શીખ્યા? જેમ જેમ સમય વીતતો જાય ને, એમ તમારો પ્રેમ નબળો પડતો જાય. અને આ પ્રોબ્લેમ કે મારો એકલા નથી, દુનિયાની બધી લવ સ્ટોરીઝમાં આ જ કકળાટ હોય છે. બહુ થયું, બધું મારે તારી પાસેથી શીખવાનું છે. મારે મારે કેમ જીવવાનું, શું પહેરવાનું, શું કરવાનું, મને મને તો એ જ ખબર નથી પડતી કે આ ઘરમાં પુરુષ તું છે કે હું છું. પુરુષ પુરુષ એને કહેવાય જે પોતાના પત્ની અને બાળકોને સાચવી શકે. બંધ થઈ જાવે, નહીં તો નહીં તો લાફો મારી દઈશ. મારો ને એના સિવાય બીજું આવડે છે શું તમને? બહુ જીભ વધી ગઈ છે તારી. તમારા માટે આ આટલું કરું છું તોય તોય કદર નથી મારી. શું શું કરો છો? આ સિગરેટ માની છે કોઈ દિવસ મારી વાત? 10 વર્ષથી આ સિગરેટ છોડવાનું કહું છું, માની છે કોઈ દિવસ મારી વાત? હા, મારા ને શ્રુતિલા કઈ કેટલી વખત સોગંદ ખાધા હશે સિગરેટ છોડવા વિશે. હું કહું એટલે વધારે પીવાની. આ જુઓ, જે કહું એનાથી ઊંધું કરવાનું. હવે જોજો, હું પણ છે ને ઊંધું જ કરીશ, જોઈ લેજો. કર કર, તારે જેમ કરવું હોય એમ. પણ હવે તને કહી દઉં છું, હું કઈ નથી કરવાનો. હા, રહેવા દે. મારા ને શ્રુતિ માટે કઈ કરવાની જરૂર પણ નથી, તારાથી થશે પણ નહીં. હું ને શ્રુતિ જતા રહીએ છે અહીંયાથી, પછી રહેજે એકલો સુખેથી. મને સમજાતું નથી કે મારે હસવું કે રડવું. દરેક ક્ષણે મારું દિલ ચીરાય છે જ્યારે મને વિચાર આવે છે કે મારા મા બાપ ક્યારેય એક નહીં થાય. હું તમને બંનેને ચાહું છું, મારે તમારી બંનેની જરૂર છે. પ્રેમ વહેજો, પણ પ્લીઝ મને ના વહેજો. કોઈ પ્રોબ્લેમ હોય છે તો લોકો મા બાપ પાસે જાય છે, પણ મા બાપ જ પોતે પ્રોબ્લેમ હોય તો મારે ક્યાં જવું? શ્રુતિ, જૈસે લોહા લોહે કો કાટતા હૈ, જેર જેર કો મારતા હૈ, એસે હી જબ અપને કો કૂતરા કરડે ને તો સમય બચકા ભરના પડતા હૈ. સમજો?
હું ના સમજ્યો, પણ મને એટલું ખબર છે યાર મણિયા કે આ માણસ સખત દુઃખી છે, અને આનો આવો દુઃખી ચહેરો મારાથી નથી જોવાતો યાર. એ મણિયા, એક સોલિડ આઈડિયા મગજમાં આવ્યો છે. નહીં મછલી કો નયા કાંટા ભેરવને કા, લવ એટ ફર્સ્ટ સાઇટ પાર્ટ ટુ. ચલો તારા મનમાં પણ એ જ આવ્યું છે, મારા મનમાં આવ્યું. ના વડીલ ના, આવા દુષ્ટ વિચારો ઉપર માત્ર તમારો જ કોપીરાઇટ છે. થેન્ક યુ. શું બોલ્યો? કોઈ કોઈ પ્રોબ્લેમ હોય છે તો લોકો મા બાપ પાસે જાય છે, પણ મા બાપ જ પોતે પ્રોબ્લેમ હોય તો? સુરજ, આ પેલો ગાંડો છે? અરે તને ખબર છે, 10 વર્ષ પહેલા આ જગ્યાએ આની છોકરી અને વાઈફનો એક્સિડન્ટ થયેલો, ત્યારથી આ માણસ ગાંડો થઈ ગયો છે, અને છેલ્લા 10 વર્ષથી આ માણસ અહીંયા ટ્રાફિક મેનેજ કરે છે, અને એ પણ એટલા માટે કે બીજા કોઈનો પ્રેમ એનાથી છૂટો ના થઈ જાય. હાઉ સ્વીટ. એક ગાંડો પ્રેમની પરિભાષાને કેટલી સરળતાથી સમજી ગયો. અને હું હજુ હું અને તુના ચક્રમાંથી બહાર જ નથી આવી શક્યો. સંજીવ પહોંચ્યો નહીં? હા, પછી આવું. એક જરૂરી કામ યાદ આવી ગયું છે, એ પહેલા પતાવવું પડશે. મને લઈ આયા. મને થતું તું કેટલા દાડાથી તને મળવા આવું છે. જયશ્રી, મને માફ કરી દે જયશ્રી, મારી ભૂલ હતી ને, તો પણ હું માફી ના માંગી શક્યો. મને ખબર નહોતી કે આ પ્રેમ શબ્દ એટલો સરળ છે કે નાની નાની અભિવ્યક્તિમાં પણ એ સમજાઈ જાય. તને ખબર છે આ વાત હું કોની પાસેથી શીખ્યો? એક પાગલ પાસેથી. તે મારા માટે તારું ઘર છોડ્યું, તારું પરિવાર છોડ્યું, ને હું તને કેવી રીતે છોડી શકું? મને મારો પરિવાર પાછો જોઈએ છે, મને મારી દીકરી પાછી જોઈએ છે, મને તું પાછી જોઈએ છે જયશ્રી. મને માફ નહી કરે. એક દિવસ મેં તારી પાસે પ્રેમની માંગણી કરી હતી, આજે જ્યારે તું એ માંગી રહ્યો છે, ત્યારે હું ના કઈ રીતે પાડી શકું? સંજય, અરે જીગર,
हाय। अरे जिगर तू क्या छे? किम देखा तो नहीं आजकल? थोड़ो बिजी है तो। ओहो मारो मोबाइल तो भूली गई। जानू याद पर ना दिखा रहा है चाबी आपो। I'm sorry। हेलो। हाँ। शो थायो? एक बात पूछू। हाँ। तुम्हारा ने दीदी बच्चे बदु बराबर जन? केम? ना इटले पिलो प्रॉब्लम तुम्हारा बनने बच्चे थायो तो। પ્રોબ્લેમ? હા 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 એ દિવસે અમે જગરતા હતા ને તું આવેલો તે? અરે એ તો થયા કરે. થેન્ક ગોડ, હું તો ડરી ગયેલો. મને એમ કે તમે બંને ડિવોર્સ લઈ લેશો. ડિવોર્સ? આવી નાની વાત માટે? નાની વાત? હા. એ તમને નાની વાત લાગે છે? અરે આવું તો દરેક ફેમિલીમાં થયા કરે બકા. વાત નાની હોય કે મોટી, આ તો કોમન છે. સોરી બોલવાનું તો વાર્તાનો ત્યાં જ અંત આવી જાય. શું કંકોડો અંત આવી જાય? પેલા ઝઘડો થાય પછી સોરી બોલવાનું, ઝઘડો સોરી ઝઘડો સોરી. ઇરિટેટિંગ ના લાગે? ઇરિટેટિંગ લાગે છે. મારે તને બ્રહ્મજ્ઞાન આપવાનો સમય પાકી ગયો છે. હે પાર્થ, પૂછો. તમારા મનમાં જે કંઈ સંશય હોય તે. હે પ્રભુ, સ્ત્રીના હૃદયમાં શું છે એ કેવી રીતે જાણવું? વત્સ, પહેલા જ પ્રશ્નમાં બાઉન્સર ના મારો અને આસાન સવાલથી શરૂ કરો. ઓકે, સોરી પ્રભુ. કોઈ આર્ગ્યુમેન્ટમાં સ્ત્રીની સામે જીતવું હોય તો શું કરવું? વર્સ, બાઉન્સર મારવાની ના પાડી તો તમે યોર્કર નાખવાનું ચાલુ કરી દીધું. વાંધો નહીં, જ્યારે પણ સ્ત્રી સામે આર્ગ્યુમેન્ટ શરૂ થાય ત્યારે તે જગ્યા છોડીને ત્યાંથી જતા રહો. અરે સ્ત્રીને આર્ગ્યુમેન્ટમાં હરાવવા કરતા એ આર્ગ્યુમેન્ટ જ હારી જવી એ પુરુષ માટે વધારે ફાયદાકારક છે. વાહ પ્રભુ વાહ, શું આપનો ઉત્તર? પણ એક કન્ફ્યુઝન છે. પેલા દિવસે આપ સ્વયં ત્યાં જ બેઠા બેઠા ગાળો ખાઈ રહ્યા હતા. રાજન, લગ્ન જીવનથી કંટાળીને હું એ દિવસે જતો રહ્યો હોત તો આજે અહીંયા ના હોત. પ્રભુ, હવે તમે ગુગલી મારી રહ્યા છો. પાર્થ, તું ઘણો મૂંઝાયેલો છે. મારે તારી સર્વ મૂંઝવણો દૂર કરવી પડશે. અરે પણ મારી તો એક જ મૂંઝવણ છે, આ રોજ રોજના ઝઘડા નથી સહન થતા. મારે એની સાથે ના ઝઘડવું હોય તો શું કરવાનું પ્રભુ? પાગલ મનુષ્ય, એ તારા હાથમાં છે જ નહીં. ઓકે, એક્સેપ્ટેડ. અચ્છા ધારો કે અમારો ઝઘડો થાય છે, હવે આપણે ફોલ્ટમાં હોઈએ તો બરાબર હોઈએ ક્યારેક, પણ જો વાંક એનો હોય, ભૂલ એની હોય તો શું કરવાનું? એની ભૂલ એટલે વળી શું? ભૂલ કોઈની પણ હોય માફી તો તારે જ માંગવી પડશે વત્સ. અરે ઉદગે હોતું હશે યાર, વગર વાંકે સોરી કહેવાનું, આ તો ક્યાંનો ન્યાય? પ્રભુ તમે કઈક લોલમ લોલ ચલાવી રહ્યા છો. એ તો બસ આવું જ છે, ટેક ઇટ ઓર લીવ ઇટ. પ્રભુ એક ઓનેસ્ટ વાત કહું, જ્યારે પ્રેમ થયેલો ને ત્યારે તો એટલું સારું સારું લાગતું હતું, હવે તો સાલું દુશ્મની જેવું લાગે. પાર્થ, તારો શત્રુ તારી ગર્લફ્રેન્ડ નથી, તારું આ પલાયનવાદી મન છે. તારા આ મનને વીંધી નાખ, ચલાવ તારું પ્રેમ બાણ. હવે તો પ્રેમ એ જ કલ્યાણ, પ્રેમ એ જ કલ્યાણ. હા, શું વાતો કરો છો બંને? કઈ નહીં. અરે હા, હું જીગરને કહેતો હતો કે મલ્ટીટાસ્કિંગમાં મારી બૈરી ગીતા જેવી નંબર 1 કોઈ નહીં, ચાહે ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સની કોમ્પિટિશન કેમ ના થઈ જાય. સચ્ચી મુચ્ચી તારી કસમ. તમે પણ સાચે. અરે ચાલો હવે મોડું થાય છે, અને હા જો આજે સાંજે ખમણ બનાવવાની છું, આવી જજો હા ખાવા માટે, ભૂલતો નહીં. અરે ચાલો ચાલો હવે મોડું થાય છે ને, તમે વાતો પણ કરવાની. પછી તને ખબર છે, ત્યાંથી પાછો ઉતરવા માટે મને સીડી જ નથી મળતી.
તને ખબર જ ન હોય એવી વાત કરે છે. તમારી તબિયત તો ઠીક છે ને? અરે આવો આવો બેટા. અમે જસ્ટ હું ને તારા પપ્પા જ્યારે ડેટિંગ કરતા હતા ને એની વાતો યાદ કરતા હતા. એટલા બેશરમ હતા ને તારા પપ્પા. એ તને નતું ગમતું એમ? શું તમે એ ચાલ આપણું ટેબલ બુક કરેલું છે તારે તૈયાર નથી થવાનું. ઓ હા રાઈટ આઈ એમ ઓલવેઝ લેટ. મમ્મી કેમ સર રોમાન્સ? અરે ના રે યાર, આ તો આ ઉંમરે વળી રોમાન્સ છે એનો. તો આ બધું શું હતું? હા એ તો કઈ નહીં, થોડી નાની નાની વાતો ભેગી થઈ ગઈ હતી, એમાંથી થોડીક વાતો ક્લિયર કરી નાખી. ઓહો બેટા, પૈસા તો ગમે ત્યારે કમાઈ લેવાય, પણ તમે બે જો જતા રહ્યા ને તો તમને ફરીથી નહીં કમાઈ શકું. પછી એ પૈસાનો ફાયદો પણ શું? તમે મમ્મીને કઈ રીતે મનાવી? વિશ્વાસ, મેને કહ્યું કે હું સુધરી જઈશ અને એને મારી વાત પર વિશ્વાસ આવી ગયો. બેટા, પ્રેમનું બીજું નામ જ વિશ્વાસ છે. કોઈ પણ સંબંધના મૂળમાં વિશ્વાસ જ તો રહેલો છે. પેલું તમારી યંગસ્ટર્સની ભાષામાં કહે છે ને કે વિશ્વાસ વગરનો સંબંધ સિમ કાર્ડ વગરના મોબાઈલ જેવો છે, એમાં પછી ખાલી ગેમ જ રમાય. પ્રેમનો આ એહસાસ મધુરો, પ્રેમ તો છે વિશ્વાસ મધુરો, પ્રેમથી મહેકે શ્વાસ મધુરો, પ્રેમ જીવનનો પ્રાસ મધુરો, પ્રેમ ધરાનો સાથ સુરીલો, પ્રેમ બને વરસાદ સુરીલો, પ્રેમ પ્રથમ છે નાદ સુરીલો, પ્રેમ પછી સંવાદ સુરીલો, પ્રેમ સમય છે, પ્રેમ તો લય છે, પ્રેમ તો કેવળ પ્રેમ છે, પ્રેમ અરજ છે, પ્રેમ તરજ છે, પ્રેમ તો કેવળ એ દીવાનગી. બોલે તે પ્રેમ છે, છાનો એ પ્રેમ છે, રહી રહીને ઉભરે માનો એ પ્રેમ છે, પ્રેમ લગન છે, પ્રેમ અગન છે, પ્રેમ કરે તે જાણે, પ્રેમ ગગન છે, પ્રેમ ગહન છે, પ્રેમ પ્રેમ ને માણે. હું મૂડમાં આવું ને ત્યારે અહીંયા આવું, અને જ્યારે મારું મૂડ ના હોય તો અહીંયા જ આવું. જો અમે
પહોંચે ને એ પહેલા તું એને તેને ફટાફટ પ્રેમમાં પાડી દેજે, બીકોઝ જો આધુનિક યુગ છે ત્યાં જ બેઠો છે જો સામે બેઠો છે. ઓકે ઓકે Excuse me, मैंने आपको कहीं देखा है. Forget it. कुछ ऑर्डर करें? Oh, hello. What? Sorry. Jigar! મને બધું સમજાય છે. થેન્ક યુ સો મચ. અરે અને આજ પછી મારી સામે ક્યારે ના આવતો? શ્રુતિ Any problem? Get out. Huh? Please get out. Huh? Nee yaar. Huh? Aao mere soniyo. Navi bhabhi kevi lagi? પ્રેમ ચાલુ રહે, સમજો કે નહીં? હે ને જીગા, નાલાયક. આ હલકઈની અપેક્ષા તારી પાસેથી જ હતી. એણે તારા માટે કર્યું. શું મારા માટે કર્યું? છોકરીઓ સપ્લાય કરો છો તમે? એક જાતે દૂસરી હતી આ પ્રેમ? હે વડીલ, આ પ્રેમ તમે કર્યો હોય તો ખબર પડે ને કોઈને? તને કર્યો છે ગાડા. અરે જા યાર. જિંદગીભર મારા પૈસા લીલા લહેર કરી અને આ બદલો? દુશ્મનની જરૂર શું મારે? દોસ્તો જવા મળ્યા છે. જોડવા નીકળ્યા હતા કે તોડવા? લાઈફ બરબાદ કરી નાખી મારી. સાંભળ, હું મુંબઈ આવું છું આજે. આજે સાંજે ચલ, પછી વાત કરીએ. ટેક કેર, બાય. બેટા, આમ અચાનક? બસ એમ જ. આમે અહીંયાથી ત્યાંનો સ્કોપ વધારે છે, એક્સપોઝર પણ ત્યાં વધારે છે, અને દીદીને હેલ્પ પણ થઈ જશે. પણ બેટા, હવે તો અમે બંને પણ સાથે છીએ ને? એટલે જ તો. પહેલા મને એવું હતું કે તું એકલી છે, તારી સાથે કોઈ નથી, તને છોડી જવાનું મન નહોતું થતું. પણ હવે પપ્પા તારી સાથે છે એટલે મને કઈ ચિંતા નથી. રિલેશનશિપ વિશે કંઈ કહેવું હોય ને તો જાતને કહેવાનું. ફેસબુકને કહેવાથી કંઈ ન મળે. કહેવા શું માગો છો તમે? તું અદલ તારા મોટા ભાઈ જેવો જ છે, બસ એ હવે થોડો મેચ્યોર થઈ ગયો છે અને તું હજુ પ્રેમમાં પાપા પગલી ભરે છે. કદાચ પ્રેમમાં તેમ પણ પેલું વાક્ય કહ્યું હશે, આઈ લવ યુ. બહુ સૂચક વાક્ય છે. એ વાક્યનું વ્યાકરણ અને વહાલનું વ્યાકરણ બંને બહુ મહત્વના છે. તું જો એમાં જેને તમે ચાહો છો
જેનો આટલો મહિમા કર્યાનું કહો છો એ યુ આખા વાક્યમાં સૌથી છેલ્લે છે. અને જાતને ભૂલીને ઓળઘોળ થઈ જવાની વાત જે કરો છો એ પેલો આઈ એ તો કેપિટલ છે, વાક્યમાં સૌથી પહેલો રહે છે. આઈ અને યુની વચ્ચે લવ છે, આ લવ જ એને જોડી રાખે છે. લવ એ સેતુ છે અને એ જ જીવનનો હેતુ છે. તારા કિસ્સામાં કદાચ એમ બન્યું હોય કે તારા કેપિટલ આઈએ તને આગળ વધવા જ ન દીધો. બેટા આ આઈને ભૂલી જા અને તારા મનગમતા યુ તરફ આગળ વહી નીકળ. થેન્ક યુ. આંટી શ્રુતિ ક્યાં છે? તમે કોણ? હું એનો ફ્રેન્ડ. ક્યાં છે શ્રુતિ? એ તો ક્યારની નીકળી ગઈ? 5 વાગ્યાની બસ છે એની. ક્યાં ગઈ? મુંબઈ. અરે પણ એ બેજીકો બેજીકો ભાગ્યો. નક્કી કોઈ પ્રોબ્લેમ લાગે છે યાર. ચલ 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 મુંબઈ વાળી બસ હમણાં જ નીકળી ગઈ ભાઈ. નંબર 9347. એ ભાઈ, ઓ ભાઈ સાંભળ, રુકે. એ રોક રોક રોક, ક્યો બે હીરો, કિધર ભાગ રહા હૈ તું? સમાજ નહીં સર, સમાજ પ્લીઝ જાન દો સર. ઉસ દિન તો બહોત હીરોગીરી દિખા રહા થા, અબ દિખા તેરી હીરોગીરી. ચલ સર, પ્લીઝ જવા દો સર, બાદ મેં આપ જો બોલોગે મેં કરુંગા સર. સર આજ પ્લીઝ જાન દો મેરે કો, વરના વો ચલી જાયેગી સર. મારે લાઈફ ઇન ડેથ તો સવાલ છે સર. સર મેં આપકે પાંવ પડતા હું સર, પ્લીઝ જાન દો. બાત ક્યા હૈ? અરે તું ચિંતા મત કર, આજ મેં તેરે કો ઉસસે મિલા કે હી છોડુંગા. યસ યસ, પકડો પકડો પકડો, ઓર ફાસ્ટ પકડો. અરે હમ પોલીસ વાલો કા તો કામ હી હૈ લોગો કી મદદ કરના. સોરી 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 સોરી. પકડો પકડો સર, જલ્દી પકડો, આજ છે, જલ્દી, કમ ઓન જલ્દી. અરે યાર, અબ ઇસકો ક્યા હુઆ? શું થયું? અરે ભાઈ દેખતા હું દેખતા હું, રુક. શું થયું? અરે સરકારી બાઇક હે, કેટલું ચાલશે? અરે પણ સર બસ જાય છે. હા ભાઈ યાર દેખતા હું યાર. હા પણ ક્યા યાર. અમે અહીંયા જ છીએ, જાય છે ને રોકી લે. બોલ્યો બોલ્યો, 12 વર્ષે બાવ બોલ્યો. વડેલ ચલ બે. No.
મોડું શેનું ચડાવ્યું છે? શું છે, શું બૈરા વેડા કરો છો યાર? ખોટા છે ને લાગે તમને? બીજા નીચે ચલાવો ને યાર, ફાસ્ટ ફાસ્ટ ચલાવો વડીલ. આપણો મિલ્ખા આટલું જ દોડે છે? હમણાં ચેસ કરું છું, જો તું વડીલ ચલો ને યાર. પાંચ ને દસ જયારે પહેલું આવે ને, જાણે અમને અમારી દુનિયા મળી જતી. શું ક્યાં જાય છે યાર? જીગા, એ જીગા, માફ કરી દે. આઈ નો કે મેં તને બહુ હર્ટ કરી છે. આઈ એમ રીલી સોરી. આઈ મિસ્ડ યુ યાર. હું તારા વગર નહીં રહી શકું. તને મારી આદત થઈ ગઈ છે. ઇટ્સ નોટ લવ. અરે યાર, હવે મારે પ્રૂવ કરવું પડશે. હું કે એવો માન નથી કે તને આમ જતી જોઉં અને પછી એમ કહું કે તું જ્યાં હોય ત્યાં ખુશ રહેજે. તને 50 મળશે એવું કહેવા વાળા કે યુ આર માઇન, બટ મારે તને કહેવું છે આઈ એમ યોર્સ. અને આ મારો આઈ, મારો કેપિટલ આઈ, ઈગો, હું એને એવો ગાળવા તૈયાર છું યાર. અરે મારી આખી દુનિયા તારી આસપાસ ફરે છે શ્રુતિ. તને ખબર છે મેં કેટલા સપના જોયા છે? મારી આખી દુનિયા ફરવી છે તારી સાથે, તારી નજરે દુનિયા જોવી છે. I wanna be with you. I wanna grow old with you. મારી લાસ્ટ મોમેન્ટમાં હું તારો હાથ પકડી શકું. I really love you, Shruti. મને પ્લીઝ માફ કરી દે. અરે યાર, DDLJ થી લઈને દિલવાલે સુધી બધામાં હેપી એન્ડિંગ હોય છે. તને આપણા કેસમાં કોઈ ડાઉટ છે? I am really sorry, Shruti. હું બદલાઈ ગયો છું. હું હવે તને હર્ટ નહીં કરું. તું મને બહુ જ રડાવે છે.
तू पची शॉपिंग करवा आवीश I love you. હવે આપણી જરૂર નથી. સોરી યાર. બાય ધ વે, તે મને પ્રોમિસ કર્યું હતું ને કે આપણે ઓલો બ્લેક ડ્રેસ લેવા જવાનો હતો, પેલા મોલમાં જોયો હતો, તને યાદ છે? હું ખોટો હતો. એક પુરુષ તરીકે સ્ત્રીઓ વિશેના મારા બધા ઓપિનિયન્સ, બધા અભિપ્રાયો પણ ખોટા હતા. છોકરીઓ આ સૃષ્ટિનું સૌથી સુંદર સર્જન છે, ધ મોસ્ટ બ્યુટિફુલ ક્રિએશન ઓફ ધ યુનિવર્સ. એમની પોઝેસિવનેસ, એમની અકળામણ, એમની ફરિયાદો, એના મૂળમાં તો ક્યાંક પ્રેમ જ છે. આ તો ભૂલ મારી હતી કે હું સ્વાર્થી થઈ ગયો, અને એ શું ફીલ કરતી હશે એ તરફ મેં ધ્યાન જ ના આપ્યું. તમે માનતા હશો કે પ્રેમ વગર સ્ત્રી અધૂરી છે, પણ હું કહું છું પ્રેમથી એ વિશેષ સ્ત્રીને જરૂર છે સન્માનની. એને રિસ્પેક્ટ આપો અને પછી જુઓ એ રાઈટ અમાઉન્ટ ઓફ વિટામિન સી તમારી લાઈફને કેટલી હેલ્ધી બનાવી દે છે.